વિષય ગુજરાતી. આપણે ધોરણ 9માં એક કાવ્ય અને એક પાઠ જોયો. આજે આપણે ત્રીજું ગદ્ય ચાલુ કરવાના છે, તો એનું નામ છે પછે સાંભળ્યો જી બોલ્યા. એના લેખક છે પ્રેમાનંદ. જન્મ ઈસવીસનની 17મી સદી. સૌપ્રથમ હું કવિનો પરિચય આપીશ. કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. પ્રેમાનંદનું ઉપનામ જણાવો તો આવશે કવિ શિરોમણી. તેમને સાહિત્ય જગતમાં કવિ શિરોમણી તરીકેનું ઉપનામ મળેલું છે અને તેમનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ હતા. માણભટ્ટ એટલે શું? તો કે માણભટ્ટ એટલે હાથમાં એવી વીંટીઓ પહેરે અને એ વીંટીઓ દ્વારા પછી એ માટલા હોય તેની પર વગાડે એટલે સુંદર મજાનો ધ્વનિ નીકળે, એને કહેવાય માણભટ્ટ. તો પ્રેમાનંદને માણભટ્ટ, કવિ શિરોમણી જેવા અલગ અલગ ઉપનામોથી ઓળખવામાં આવે છે. હવે આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈ રસસ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મન મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. માણભટ્ટ તરીકે પણ તેઓ કામ કરતા. તેઓ આખ્યાન મધ્યકાલીન યુગના હોવાથી ત્યારના સમયગાળામાં આખ્યાન ખૂબ ચાલતું. ગામના ચોરે કે પાદરે બેસીને તેઓ આખ્યાન કરતા અને એમાંથી અમુક એવા ટોપિક લઈ લેતા અને એને માણ ચડાવીને, માટલા પર માણ ચડાવીને એની સાથે સાથે બોલતા અને મનોરંજન આપતા. તેમણે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. એટલે કે ગુજરાતી સાહિત્યમાં તેમણે આગવું પ્રદાન કર્યું છે. તો હવે કાવ્ય તરફ પ્રયાણ કરીએ. પછે સાંભળ્યો જી બોલ્યા, તને સાંભળે રે, હજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. સાંભળ્યો શું બોલે છે? કે આપણે નાના હતા ત્યારનું તને કંઈ યાદ આવે છે? આપણે 2 મહિના પાસે રહ્યા, તને સાંભળે રે, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. એટલે કે સાંદીપની ઋષિના આશ્રમમાં 2 મહિના તેઓ બાળપણમાં સાથે રહ્યા હતા. તે અહીં સાંભળ્યો તેને યાદ કરાવે છે. પહેલાંના સમયગાળામાં બાળકો સમજણા થાય એટલે આવી કોઈ સ્કૂલ કોલેજો નહોતી. એમને ઋષિના ઘરે મોકલવામાં આવતા. ઋષિ વન વગડામાં રહે ઝૂંપડી બાંધીને, અને ત્યાં પોતાના 2-3 શિષ્યો હોય તેને ધર્મનું જ્ઞાન આપે. તો એ જ રીતે અહીં 2 જણ ઋષિના આશ્રમમાં રહે છે તે અહીં સાંભળ્યો યાદ અપાવે છે. આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા, તને સાંભળે રે. હવે ઋષિના ઘરે રહેવાનું હોય એટલે અત્યારે જે આપણે મસ્ત મજાના પકવાનો ખાઈએ છે એવું નહોતું. ભિક્ષા માંગી લાવવાની, ભિક્ષામાં જે કંઈ મળે તે ખાવાનું અને ઋષિની જેમ જ રહેવાનું. મતલબ ટૂંકમાં કહીએ તો સાદું અને સરળ જીવન જીવવાનું. ઋષિના ઘેર રહેવાનું, સવારમાં ગાયો ચરાવવા જવાનું, ભેંસ ચરાવવા જવાનું, આવીને પછી ઋષિ મુનિઓ સાથે બધું વાળો ઝૂળો કરવાનો, બધું કામ કરવાનું, અને પછી વેદાભ્યાસ કરવાનો. ત્યારબાદ જમવાનો સમય થાય એટલે ઋષિ મુનિઓ ભિક્ષાટન કરવા જાય, ભિક્ષા માંગવા જાય, ભિક્ષા માંગવા જવાનું. ભિક્ષામાં મળે તો ખાવાનું, નહીં મળે તો એમ જ સૂઈ જવાનું. આ રીતે આ બધું યાદ કરાવે છે. મળી જમતા 3 ભાત મને કેમ વિસરે રે, અને પછી સાથે મળીને બધા જમે, આ બધું તેમને યાદ આવે છે. આપણ સૂતા 1 સાથ રે, તને સાંભળે રે. હવે એ લોકો બધા હોસ્ટેલમાં કેવું હોય, સાથે જમવાનું, સાથે ભણવાનું, સાથે સૂઈ જવાનું. તો આ લોકોને બધું યાદ આવે છે કે સાથે જમતા આપણે, પછી આપણે 3 જણા સાથે સૂઈ જતા, આ બધું યાદ કરે છે. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પછી શું કહે છે?
કે આપણે બધી વાતો શેર કરતા, સુખની વાતો, દુઃખની વાતો. હવે હું કેમ કરીને ભૂલી જાઉં? મને તો બધું જ યાદ છે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. હવે કોઈક વાર એવું થાય કે ઋષિ મુનિઓ દ્વારા અમુક કામ સોંપવામાં આવે તો રાતે મોડે સુધી ઉજાગરા કરવા પડે, જાગરણ કરવું પડે. તો આ લોકો જાગરણ કરતા અને પછી મોડે મોડે રાત સુધી જાગરણ કરતા અને વેદની ધૂન મને કેમ વિસરે રે. હવે જાગરણ કરવાનું એટલે સાથે સાથે કંઈક મનોરંજન જોઈએ, નહીં તો ઊંઘ ચડી જાય. એટલે એ લોકો શું કરતા? ધૂન કરતા, વેદની ધૂન મચાવતા. તો એમ કહે છે કે હું કઈ રીતે ભૂલી જાઉં? આપણે મોડે સુધી જાગીને આવું વેદનું વાંચન કરતા. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. એટલે કે આપણા ગુરુ જ્યારે ગામ ગયેલા તે તને યાદ છે? હાજી. કોઈ એકને જાણવા મૂન મને કેમ વિસરે રે. એટલે કે કોઈકને શોધવા ગયેલા મને એવું કંઈક યાદ આવે છે. આપણા ગુરુ ગામ કેમ ગયેલા? કોઈક શિષ્યને શોધવા ગયેલા, જે મને હમણાં યાદ આવે છે. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. હવે ગુરુની હોય એટલે ગુરુનો કોઈ નજીકનો શિષ્ય હોય, જેને આસિસ્ટન્ટ કહેવાય. તો એ આસિસ્ટન્ટ જાય છે અને એને કંઈક કામ સોંપે છે. તો શું તને આ બધું યાદ આવે છે કે આપણા ગુરુની ગેરહાજરીમાં આપણને એમના શિષ્યએ કેવું કામ સોંપેલું અને આપણે કેવું કામ કરતા હતા? એમ બધી નોર્મલી વાતો કરે છે. અને પછી ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. લઈ આવો કહ્યું કાસ્ટ મને કેમ વિસરે રે. હવે એમને કયું કામ ગોરાણી દ્વારા સોંપવામાં આવ્યું? કાસ્ટ લાવવાનું. કાસ્ટ એટલે લાકડા. ગામડામાં રહેતા હોય, હવે ત્યાં તો કંઈ ગેસ ને એવું બધું હોય નહીં, એટલે શું કરે? ચૂલા પર જમવાનું બનાવવાનું. ચૂલા પર જમવાનું ક્યારે બને? કે જ્યારે પૂરતા પ્રમાણમાં લાકડા ને બધું હોય ત્યારે. તો ગોરાણી અહીંયા લોકોને લાકડા કાપવા માટે મોકલે છે. ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે. પછી એને યાદ અપાવે છે કે આપણે ખબર લાકડા કાપવા જતા ત્યારે ખાંધે એટલે ખભા પર કુહાડા મૂકીને જતા. તને યાદ આવે છે આવું કંઈ? એમ એકબીજા શિષ્યો અંદર અંદર વાતચીત કરે છે. ત્યારબાદ ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. હવે ગામડામાં તો દૂર દૂર એકદમ જંગલો હોય અને અંદર લાકડા કાપવા જવાનું, વહેલી સવારે ઉઠીને જતા રહેવાનું કુવાડા કોડાળા લઈને. તો એ કહી છે કે બહુ દૂર આપણે લાકડા કાપવા ગયેલા, ખભા પર કુવાડીને બધું મૂકીને શસ્ત્ર સરંજામ સહિત. તને યાદ આવે છે? પછી વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. અને પછી બંને અંડર અંડર લડે બી કામ કરતા કરતા. સ્વાભાવિક છે, આપણે પણ કંઈ કામ કરતા હોય ભાઈઓ બહેનો સાથે ઘરમાં તો અંડર લડાઈ બી થઈ જાય નાની મોટી વાત વાતમાં. તો એમ કહે કે આવું આપણે લડાઈ ઝઘડા બી કરતા, તને કંઈ યાદ આવે છે? પછી હજી ફાળ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. એટલે કે મોટું મજાનું લાકડું હતું અમે ફાળી કાઢેલું, કેવી મજા આવેલી, તને યાદ આવે છે એવું કંઈ? ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. પછી ત્રણ ભારા, ભારા એટલે લાકડા ભેગા થયેલા હોય મોટા પ્રમાણમાં, એના અમુક અમુક ભાગના ભારા બનાવવામાં આવે અને પછી એને બાંધે અને ઉચકીને ઘર સુધી લઈ જાય. તો એમ કે તને આવું કંઈ યાદ આવે છે કે આપણે ત્રણ ભારા બાંધેલા મોટા ને પછી એને ઉઠાવીને લાવ્યા ઘરે? અને પછી હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. પછી એમ કે 12 મહિને અમે ઘરે આવેલા એ મને યાદ આવે છે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. હવે શિયાળાનો સમય હોય, નાહવા માટે ગરમ પાણી તો જોઈએ, એટલે એમ કહી કે એટલી બધી ઠંડી લાગે લાકડા કાપવાના આટલી ઠંડીમાં અને શરીર તો એવું થરી જાય, ઠંડુ શીતળ થઈ જાય. તો એ બધું તને યાદ આવે છે કે આટલી બધી કડકડતી ઠંડીમાં આપણે લાકડા કાપવા ગયેલા અને શરીર તો એકદમ આમ ધ્રુજે અને એવા ધ્રુજતા હાથે કામ તો કરવું જ પડે, નહીં તો ગુરુ ઠપકો આપે. અને ત્યારે તો ગુરુ ઠપકો આપતા એટલે સીધો સાપ જ આપે કે જા તારું આવું થઈ જાય, જા તારું તેવું થઈ જાય. આવા સાપથી બચવા માટે શિષ્યો બહુ ડરી ડરીને ચાલે, એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરે. પછી નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. હવે ચોમાસાની સિઝન બેઠી એટલે નદી નાળાઓ છલકાઈ ગયા, ધોધમાર વરસાદ પડ્યો અને
પૂર આવ્યા. ધન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે, હા બહુ વરસાદ આવેલો, હું કઈ રીતે એ બધું ભૂલી જાઉં. પછી ગુરુજી શોધવા નિસર્યા રે, તને સાંભળે રે, હવે લાકડા કાપીને આ લોકો આવ્યા નહીં, ભરપૂર વરસાદ આવ્યો, મુસળધાર વરસાદ વરસ્યો. એટલે ગુરુને ચિંતા થઈ કે હજુ આ લોકો આવ્યા કેમ નહીં, કશે એમ ખોવાઈ તો નથી ગયા ને. ગુરુ શોધવા નીકળ્યા અને પછી શું થયું, તો કે કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે, આ પણ રડિયા સાથે ચાંપ્યા તને સાંભળે રે. એટલે કે કોઈ સ્ત્રી સાથે ગુરુજી હતા અને પછી આપણને એમને હૃદયે ચાંપી દીધા, એટલે કે આપણને ભેટ્યા, તે પણ મને યાદ છે. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. હવે ગુરુ શિષ્યની શોધમાં નીકળ્યા હતા, મળી ગયા એટલે એમના જીવને સંતોષ થયો કે હા સહી સલામત છે મારા શિષ્યો, એમ કરીને એ ગળે લગાવે છે અને પછી બંનેને ઘરે લાવે છે. આ પણ તે દાડાના જુજવા તને સાંભળે રે, એટલે કે તે દિવસથી આપણે બંને અલગ અલગ થયા, તને યાદ આવે છે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. હવે તે દિવસના આપણે બંને અલગ થઈ ગયેલા, આ બધી બીનાઓ બની તે દિવસના આપણે જુદા થઈ ગયેલા, તે શું તને યાદ આવે છે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, એટલે કે આ રીતે હું તમારી પાસે કંઈક શીખતો, કંઈક વિદ્યાઓ શીખતો, શું તે તને યાદ છે. હવે પહેલાંના સમયગાળામાં છે ને ગુરુની સાથે રહેતા શિષ્યો, તો ગુરુ ફક્ત ધર્મનું જ્ઞાન નહીં આપતા, એ તો આપતા જ, સાથે સાથે અમે વિદ્યાઓ શીખવતા, બાણ વિદ્યા, શસ્ત્ર વિદ્યા, તલવારબાજી, બરાબર. એટલે જ્યારે યુદ્ધ થતું રાજા મહારાજાઓ વચ્ચે દેવો અને દાનવોનું, તો તે સમયે શિષ્ય એટલો બધો પાવરફુલ બની જવો જોઈએ કે તે યુદ્ધમાં પાછો ના પડે, એટલે વિદ્યાઓ પણ શીખવે. તો એમ કહે છે કે આવી બધી વિદ્યાઓ શીખવતા, તે તને યાદ આવે છે કંઈ. પછી હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે, એટલે કે તમે તો મને મોટો કર્યો છે, તમે તો મને જ્ઞાન આપ્યું, તો હું કઈ રીતે ભૂલી જાઉં આ બધું. વલણ મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રીહરિ, પછી દારિદ્ર ખોવા દાસનો સોમ દ્રષ્ટિ શ્યામે કરી. એટલે કે તમે આટલું બધું વિદ્યા શીખવીને મને હોશિયાર બનાવ્યો, મને પારંગત કર્યો, તો તમે મને ઇજ્જત આપી, લાજ એટલે કે ઇજ્જત આપી, મારી પ્રશંસા વધારી અને મારું દુઃખ દારિદ્રને દૂર કર્યું, દારિદ્ર એટલે ગરીબાઈ એ દૂર કરી, અને તમે મારા નેત્ર ખોલ્યા, તમે મારા જ્ઞાનની ક્ષિતિજોનો વિકાસ કર્યો, એ મને યાદ છે, હું એ બધું ભૂલી ગયો નથી. અહીં કાવ્ય સમાપ્ત થાય છે. હવે શબ્દાર્થ જોઈએ. સાંભળે, એટલે સ્મરણ કરે. ઘણી વાર આપણે આ શબ્દ આપણા લૌકિક રીતે પણ બોલતા હોય છે, આજે હું એને બહુ સાંભળું છું, એટલે કે આજે હું એને બહુ યાદ કરું છું, એનું બહુ સ્મરણ કરું છું, આજે મને મારા હરિ બહુ સાંભળે છે. ભ્રાત એટલે ભાઈ. હવે આ જે શબ્દ છે ભ્રાત, એ આમ જોવા જઈએ તો સંસ્કૃત શબ્દ પરથી આવેલો છે, સંસ્કૃતના અપભ્રંશમાંથી ગુજરાતી શબ્દ બન્યો છે ભાઈ. સાથરે એટલે ઘાસની પથારી. અહીંયા સાથરેનો મિનિંગ એમ લઈ શકાય કે ઘાસની પથારી. હવે ઘાસની પથારી એટલે આપણને નવાઈ લાગે, એ વળી કેવી હશે, તો પહેલાંના જમાનામાં મિત્રો કંઈ આવા ગાદલા કે ગોદડા કે એવું કંઈ નહોતું, એટલે શું કરતા, ઘાસની પથારી બનાવે, બધું ઘાસ એકઠું કરેલું હોય એનું જાડું ગાદલું જેવું બનાવે, એના પર ચાદર પાથરી દે, એને કહેવાય સાથરે. પછી વેદની ધૂન
ખેડનું લયકારી ગાન. જ્યારે વેદને અમુક લય અને તાલ સાથે ગાવામાં આવે ત્યારે એને વેદની ધૂન કહે છે. ઘણીવાર ભજનમાં આવે વેદની ધૂન મચાવો, એટલે કે વેદનું લયકારી ગાન કરો. જાચવું, યાચના કરવી. આપણે જ્યારે કોઈ વસ્તુની માંગણી કરતા હોઈએ ત્યારે તેને જાચવું કહી શકાય. ગોરાણી, ગોર મહારાજની પત્ની. કાષ્ઠ એટલે લાકડા. ખાંડ એટલે ખભો. વાદ એટલે ચર્ચા. આ શબ્દ એવો છે કે જેનો આપણે સમાજમાં વારંવાર ઉપયોગ કરીએ છીએ. આપણે કહે ને બહુ વાદ વિવાદમાં નહીં પડવાનું, એટલે કે બહુ ચર્ચા વિચારણામાં પડવાનું નહીં. એ છે અહીંયા વાદ. ખોડ એટલે મોટું. જૂનું લાકડું. મુસળધાર. એટલે સાંબેલા જેવી ધર, ધોધમાર વરસાદ. કેર એટલે જુલમ. ઘણીવાર આ શબ્દ પણ આવે છે કે કાળો કેર વર્તાયો છે, એટલે કે જોરદાર જુલમ કરવામાં આવ્યો છે. જુજવા એટલે અલગ અલગ. સોમ દ્રષ્ટિ. ચંદ્ર જેવી શીતળ, કૃપા દ્રષ્ટિ. હવે આ પાઠમાં બે વિરુદ્ધાર્થી શબ્દ છે. સાંભળવું એટલે યાદ કરવું અને વિસરવું એટલે ભૂલી જવું. સાંભળવાનું વિસરવું. શીતળ એટલે ઠંડુ, તો ઠંડાનું ગરમ. શીતળ તો ઉષ્ણ. તળપદા શબ્દ. તળપદા શબ્દો કોને કહેવાય? તો કે જે શબ્દો અલગ અલગ ભાષામાંથી ગુજરાતી ભાષામાં પરિવર્તિત થયેલા હોય તે તળપદા શબ્દ. મુનિ, મુન તો મુનિ અથવા ઋષિ. રૂઢિપ્રયોગના અર્થ છે. પ્રસ્તુત પાઠમાં બે રૂઢિપ્રયોગના અર્થ આપવામાં આવેલ છે. હૃદય સાથે ચાંપવું, પ્રેમથી ભેટવું. હવે પરીક્ષામાં આવા રૂઢિપ્રયોગના અર્થ એક એક માર્ક્સમાં પૂછાય અને આવે રૂઢિપ્રયોગના અર્થનો વાક્યમાં પ્રયોગ કરો. તો હૃદય સાથે ચાંપવું, આલિંગન આપવું. હવે આને વાક્યમાં પરિવર્તિત કરવું હોય તો જે મુખ્ય અર્થ હોય તે આપણે લેવો પડે. તેડી લાવવો એટલે બોલાવી લાવવું. અહીં આ પાઠનું ગ્રામર સમાપ્ત થાય છે. હવે સ્વાધ્યાય.